श्रावण मास चाली रह्यो छे, जेनो आज रोज अंतिम सोमवार छे। राजकोटनी भागोड़े ईश्वरिया महादेवनुं प्राचीन मंदिर आवेलुं छे, तेनो अनेरो महिमा छे। सवारथी ज सेवा पूजा तथा दर्शन माटे भक्तोनी भारे भीड़ जोवा मळी हती, तथा श्रावण मासना छेल्ला सोमवारे स्वयंभू ईश्वरिया महादेवना दर्शन करी लोको धन्यता अनुभवी रह्या छे। बिलकुल, श्रावण मास चाली रह्यो छे, आजे पहेलो सोमवार श्रावण मासनो, त्यारे अनेक भक्तो श्रावण मासमां ईश्वरिया महादेवे आव्या छे अने पोतानी सेवा पूजा करता होय छे, त्यारे आ स्वयंभू शिवलिंग छे ઈશ્વરિયા મહાદેવ, ત્યાંના પૂજારી આપણી સાથે જોડાયા છે। બાપુ, શું ઇતિહાસ ઈશ્વરિયા મહાદેવનો? ઈશ્વરિયા મહાદેવ મહંત શ્રી શિવરામ ગુરુ મહારાજ, શિવરામ મહંત શ્રી ઈશ્વરિયા મહાદેવના મહંત શ્રી શિવરામ બાપુ 1962 આવેલા ત્યારે ઈશ્વરિયા મહાદેવના જૂના શિલાલેખ, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, બ્રાહ્મણો વેદશાસ્ત્રો આગળ પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી। વેદ બ્રાહ્મણોએ ગુરુજી આગળ શિવરામ ગુરુદેવ મહારાજ ઈશ્વરિયા મહાદેવ સ્વયંભૂ પાસે બેઠેલા અને રુદ્રાભિષેક, બ્રાહ્મણો અવારનવાર અભિષેક કરતા હતા। શિવરામ બાપુ આવ્યા ત્યારે ધાર ખાલી ધારું હતી, ધારુમાં દંડલોપ કરવા માટે ભૈરવ બાપાની તપસ્યા કરી હતી। ભૈરવ બાપાની તપસ્યા કરી ઈશ્વરિયા મહાદેવ એમને પ્રસન્ન થયા અને અનુષ્ઠાન પૂરું થયું ત્યારે મહાદેવજી એમને પ્રગટ થયા અને આશીર્વાદ આપ્યા અને મહાદેવનો દંડલોપ કરાયો। શિવરામ ગુરુ મહારાજ આવ્યા ત્યારે ઈશ્વરિયા મહાદેવ ધાર ખાલી ધારું હતી, ધાર ઉપર પથ્થરો ધારું ઉપાડ્યા હતા, ત્યારે શિવરામ ગુરુ મહારાજ આવ્યા ત્યારે હાવ રેઢ્ય પાટા ધારું હતી, એમાં આવી અને જોયું ત્યારે સ્વયંભૂ બાપા ઈશ્વરિયા મહાદેવને મારા ગુરુદેવ મહારાજે પ્રસન્ન થઈ ત્રણ ચાર વખત આવીને વહી ગયા। ત્યારે બીજી વખત સપનામાં મહાદેવજી આવ્યા તો હું તારા ભેગો છું, તો તમે આ જગ્યામાં દંડલોપ કરાવો। ઈશ્વરિયા મહાદેવ સ્વયંભૂ પ્રતિષ્ઠા લિંગ પ્રગટ થયેલી, મારા શિવરામ ગુરુદેવ મહારાજને પ્રસન્ન થઈ સાત વખત સપનામાં આવેલા અને એમને કીધું તો હું આ ધાર ઉપર ટેકરો માથા પર આવો, એટલે 2-3 કિલો દૂર છે, એમાં હું ધાર ઉપર બેઠેલો છું અને તમે આવો એટલે હું તમને 100 રૂપિયા ગમે એ રૂપે હું તમને દર્શન આપીશ અને જે આશીર્વાદ આપીશ। મારું નામ પ્રદીપભાઈ છે, હું ઈશ્વરિયા મહાદેવના દર્શન કરવા ઘણા ટાઈમથી આવું છું। ઈશ્વરિયા મહાદેવનો પરચો બહુ જ છે, સાક્ષાત છે, સ્વયંભૂ મહાદેવ છે, પ્રગટ થયેલા છે, તેના દર્શન કરવાથી જીવનમાં ઘણી સુખ શાંતિ મળે છે અને બહુ જ આનંદ આવે છે અહીંયા આવવાથી। શ્રાવણ માસમાં અમે દરરોજ દર્શન કરવા આવી છીએ, અહીંયા બહુ ભાવિકોને ભક્તો ખૂબ જ દર્શન કરવા આવે છે અને બધાને બહુ જ સારું છે અને બધાને ખૂબ સુખ શાંતિ મળે છે અહીંયા દર્શન કરવાથી। સ્વયંભૂ મહાદેવ છે, સાક્ષાત પ્રગટ થયેલા છે, એટલે બધાને ખૂબ જ ભક્તો અહીંયા આવે છે શ્રાવણ માસમાં। અનુભવ હું અહીંયા દર્શન કરવા આવું જ છું તો ઈશ્વરિયા મહાદેવના દર્શન કરવાથી જીવનમાં ઘણા લાભો મળ્યા અને ઘણી સુખ શાંતિ મળી છે। બિલકુલ, સ્વયંભૂ શિવલિંગ છે તેથી પ્રભાવ તો ઈશ્વરિયા મહાદેવનો છે જ, પરંતુ ભાવિકો પણ શ્રાવણ માસ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવે છે અને પોતાનો જે ભાવ છે તે પ્રકટ કરે છે અને ખૂબ સુખ શાંતિ જે છે જીવનમાં મેળવે છે। કેમેરા પર્સન મનસુખ રાઠોડ સાથે દેવાંશ બખતરી, આપતક ચેનલ રાજકોટ।